નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ એકેડેમી અમદાવાદ શાખા તરફથી હું મિતેશ એમ સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજનો આપણો વિષય પણ બંધારણ જ છે. આપ સ્ક્રીન પર ચાર શબ્દો વાંચી શકો છો, જે આજનો વિષય છે, રાજ્ય, પ્રાંત, દેશ અને રાષ્ટ્ર. તો આ ચારેય શબ્દો વચ્ચેનો તફાવત આપણે સમજો. તો શરૂ કરીએ લેક્ચર. મેં હમણાં જ કીધું એમ, સામાન્ય રીતે બોલચાલી ભાષામાં આપણે આ ચાર શબ્દો બોલતા હોઈએ છીએ, રાજ્ય, ત્યાર પછી પ્રાંત, ત્યાર પછી દેશ અને રાષ્ટ્ર, જેને ઇંગ્લિશમાં આપણે શું કહીએ છીએ, રાજ્યને કહીએ છીએ સ્ટેટ, પ્રાંતને કહીએ છીએ પ્રોવિન્સ, દેશને કહીએ છીએ કન્ટ્રી અને રાષ્ટ્રને કહીએ છીએ નેશન. હવે આ ચાર શબ્દો આપણે ઇન્ટરચેન્જેબલી યુઝ કરતા હોઈએ છીએ, તો શું આ ચારેય વચ્ચે કોઈ તફાવત છે કે પછી બધું એક જ છે? ના મિત્રો, બધું એક નથી, બધા વચ્ચે થોડો થોડો તફાવત છે. તો શરૂ કરીએ આપણું લેક્ચર રાજ્ય શબ્દથી. તો પહેલો જ પ્રશ્ન, રાજ્ય એટલે શું? તો રાજ્ય એટલે શું તેની વિભાવના આપણે સમજવી પડશે. રાજ્ય જે છે તે એક વૈદિક પરિકલ્પના છે. વૈદિક પરિકલ્પના એટલે કે એક કાયદાકીય સ્વરૂપ છે. હવે આ બાબતને સમજવા માટે આપણે જોઈએ, આપણે જાણીએ છીએ કે જ્યારે વ્યક્તિ સાથે વ્યક્તિ જોડાય તો સમાજ બને. હવે એવું જરૂરી તો નથી કે એક જ પ્રકારના વ્યક્તિઓ જોડાશે તો એક જ સમાજ બને. એક જ ભૌગોલિક જમીન પર અલગ અલગ પ્રકારના વ્યક્તિઓ જોડાય અને અલગ અલગ પ્રકારના સમાજની રચના કરતા હોય છે. હવે તેને લીધે થાય શું કે એક જ ભૌગોલિક વિસ્તાર ઉપર જ્યારે એકથી વધારે સમાજ અસ્તિત્વ ધરાવતા હોય તો તેમની વચ્ચે સ્વાભાવિક છે કે સંઘર્ષ થાય. હવે આ જે સંઘર્ષ થાય છે તે સંઘર્ષને ટાળવા માટે આપણે એક સામૂહિક સંગઠનની રચના કરીએ છીએ. પણ કેવું સંગઠન? જે સર્વસ્વીકૃત છે, જે સર્વસહમતિ દ્વારા આવેલું છે, એટલે કે ચૂંટણી દ્વારા ચૂંટાયેલું છે અને રચાયેલું છે, જેને આપણે શું કહીએ છીએ, સરકાર કહીએ છીએ. આ સરકાર પાસે સત્તા હોય છે, શક્તિ હોય છે. પણ શેની શક્તિ અથવા તો શ્રેણી સત્તા? તો આ જે સત્તા છે તે હોય છે કે અલગ અલગ સંઘર્ષ જે થતા હોય છે સમાજ વચ્ચે તેને ટાળી શકે અને અલગ અલગ સમાજ ધરાવતો જે ભૌગોલિક વિસ્તાર છે તેનો સુયોગ્ય વહીવટ કરી શકે. અને વહીવટ કરવા માટે આપણે શું જોઈએ? કાયદાઓ જોઈએ. તો સર્વસ્વીકૃતિથી રચાયેલી આ સરકાર એવા કાયદાઓ બનાવશે જે દરેક સમાજને સ્વીકૃત હોય, જેને લીધે સમાજ વચ્ચેના જે સંઘર્ષ છે તેને આપણે ટાળી શકીએ. બીજું, એકવાર કાયદા બનાવે સરકાર, પછી જો કોઈ પણ વ્યક્તિ, પછી કોઈ પણ સમાજનો વ્યક્તિ હોય, જો તે કાયદો તોડે તો સરકાર તેને સજા કરી શકે છે. આમ ટૂંકમાં આપણે એવું કહી શકીએ કે સરકારને સત્તા મળવાની જે ઘટના છે અને તેનાથી જે સંરચના ઊભી થાય છે તેને કહેવાય રાજ્ય. બીજા શબ્દોમાં કહીએ તો વિવિધ સમાજોથી બનેલો એક સમાજ, તેનું સંગઠનાત્મક સ્વરૂપ એટલે રાજ્ય. તો થઈને આ વૈદિક પરિકલ્પના, જ્યાં કાયદો જે છે તેનું વર્ચસ્વ છે સમાજની અંદર સંઘર્ષ ટાળવા માટે અને તેનો વહીવટ કરવા માટે. તો આ થઈ રાજ્યની વાત. હવે આવું જ જે રાજ્ય બને જેમાં વિવિધ સમાજ એક સાથે રહી શકતા હોય, એક જ કાયદા હેઠળ રહી શકતા હોય, તો તેનાથી જ એક રાજ્ય બને છે જેને આપણે સાર્વભૌમ રાજ્ય કહીએ છીએ અથવા તો સંપ્રભુ રાજ્ય કહીએ છીએ. એટલે કે એક કાયદા હેઠળ જીવતા વિવિધ સમાજો પોતાના પ્રશ્નોનું નિરાકરણ જાતે જ લઈ આવશે. તેના માટે તેને બીજા કોઈ રાજ્ય, બીજા કોઈ દેશ કે બીજી કોઈ સત્તા હેઠળ રહેવું પડતું નથી. હવે તમે સમજશો કે ભારતના બંધારણમાં સાર્વભૌમત્વ શબ્દનો ઉપયોગ શા માટે કરવામાં આવ્યો છે. કારણ કે નિર્ણય લેનારા કાયદાઓ આપણે બનાવેલા છે અને સર્વસ્વીકૃત છે. તો આ થઈ રાજ્યની વાત. હવે આવે છે આપણો પ્રાંત. તો પ્રાંત શું છે? પ્રાંત જે છે તે આપણે અગાઉ જે અમને રાજ્યની વાત કરી તેનું એક અંગ છે, આપણા રાજ્યનું એક અંગ છે. તમે જાણો છો સંઘાત્મક પ્રકારની જ્યારે રાજ્ય વ્યવસ્થા હોય તો આપણે દ્વિસ્તરીય સરકાર જોઈએ છે, કેન્દ્ર સરકાર અને એક નાનો એવો પ્રદેશ જે આપણે રાજ્ય તરીકે ઓળખીએ અત્યારની ભાષામાં, તેની વચ્ચે સત્તાની વહેંચણી થયેલી હોય છે. તમે સૌ જાણો છો અનુસૂચિ 7 વિશે, એટલે તેના વિશે વધારે વાત નહીં કરું. હવે જ્યારે સંઘાત્મક રાજ્ય વ્યવસ્થા હોય ત્યારે સંઘ જે છે, જેને આપણે કેન્દ્ર કહીએ છીએ, તે સંપૂર્ણ રાજ્યની સંભાળ લે છે. હવે તમે રાજ્ય શબ્દ સાંભળો છો કે એક જ કાયદા હેઠળ જીવતો સમાજ, પછી કાશ્મીરથી કન્યાકુમારી, ઓખાથી અરુણાચલ પ્રદેશ, આંદામાન નિકોબાર અને લક્ષદ્વીપ, આ બધા જ ભૌગોલિક પ્રદેશ ઉપર લાગુ પડતો કાયદો છે. તો તેની સંભાળ કોણ લે છે? કેન્દ્ર લે છે.
જ્યારે આપણે પ્રદેશ કહીએ છીએ, જે એક નાનો વિસ્તાર છે, જેને આપણે અત્યારની સમજણની ભાષામાં રાજ્ય કહીએ છીએ, રાજ્ય સરકાર કહીએ છીએ, તો તે તેટલા પ્રદેશ પૂરતી જ સંભાળ લેતો હોય છે. એટલે સાવ સાદા શબ્દોમાં કહું તો પ્રદેશ એટલે જ પ્રાંત. હવે આ ઘટના ક્યારે બની? તો જ્યારે આપણે બંધારણ બનાવવા માટે બેઠા ત્યારે આપણે પ્રાંત શબ્દ જે છે તે બદલી નાખ્યો, એટલે કે શબ્દાવલી બદલાઈ ગઈ. અને સંઘીય વ્યવસ્થામાં જેને આપણે પ્રદેશ અથવા પ્રાંત કહેતા હતા, જો તમે ઇતિહાસ વાંચો તો બ્રિટિશ સમયમાં આપણે પ્રાંત શબ્દનો જ ઉપયોગ કરતા હતા, જેને ઇંગ્લિશમાં આપણે પ્રોવિન્સ કહીએ છીએ. પરંતુ વર્તમાન સમયમાં આજની તારીખમાં પ્રદેશ અથવા પ્રાંત બરાબર રાજ્ય, ઉદાહરણ તરીકે જેને આપણે ગુજરાત રાજ્ય, મહારાષ્ટ્ર રાજ્ય, ઉત્તર પ્રદેશ રાજ્ય કહીએ, વાસ્તવમાં તે શું છે? પ્રાંત છે. સાચો શબ્દ ખરેખર જો ઉપયોગ કરવો હોય તો ગુજરાત પ્રાંત, મહારાષ્ટ્ર પ્રાંત એવું બોલવું જોઈએ. અને એટલે તમે જુઓ બંધારણની શરૂઆત ક્યાંથી થાય છે? ભારત એક રાજ્યોનો સંઘ છે. જો હવે રાજ્ય શબ્દ આવ્યો, કારણ કે મેં અગાઉ જણાવ્યું તે મુજબ શબ્દાવલી બદલાઈ ગઈ છે, એટલે ભારત એક પ્રાંતોનો સંઘ છે એવું કહેવાના બદલે આપણે રાજ્ય શબ્દ સ્વીકારી લીધો. અનુસૂચિ એક પણ તમે જોશો તો ત્યાં પ્રાંતની યાદી નથી લખેલી, ત્યાં રાજ્ય યાદી એવો શબ્દ લખેલો છે. એટલે હકીકતમાં રાજ્ય એટલે વિવિધ પ્રાંત, આ સાચી સમજણ છે. અને જો વ્યાખ્યાની દ્રષ્ટિએ બોલીએ તો રાજ્ય એટલે કે સંપૂર્ણ દેશ, જે હમણાં આપણે અગાઉ ભણી ગયા છે. તો આઈ હોપ કે તમને રાજ્ય અને પ્રાંત વચ્ચેનો તફાવત ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે જોઈએ છીએ દેશ કોને કહેવાય. તો દેશ જે છે તેને સમજવા માટે તમારે પહેલા કેટલાક આર્ટિકલ જોઈ લેવા જોઈએ. જેમ કે તમે આર્ટિકલ 8, આર્ટિકલ 37, આર્ટિકલ 48, 48 એ વગેરે જો ધ્યાનથી વાંચો તો તેમાં આપણે રાજ્ય શબ્દ નથી પ્રયોજન કર્યો, ત્યાં આપણે દેશ શબ્દનો ઉપયોગ કરેલો છે. ભાગ 4 પણ તમે જોશો તો ત્યાં તમને રાજ્ય અને કેટલીક જગ્યાએ દેશ એમ બંને શબ્દોનો ઉપયોગ જોવા મળે છે. એટલે એનો અર્થ તો એ થયો કે રાજ્ય અને દેશમાં થોડો ક્યાંક તફાવત હોઈ શકે છે, જે આપણે સમજવો પડે. હવે શરૂઆતમાં દેશની વ્યાખ્યા માટે એક એવી સમજણ ઊભી થયેલી હતી કે ભાઈ જે ભૌગોલિક પ્રદેશને યુએનનું સભ્યપદ મળ્યું હોય તેને આપણે દેશ તરીકે ઓળખો. પરંતુ તેમાં ઘણા અપવાદ જોવા મળ્યા, જેમ કે ઘણા એવા દેશ છે દુનિયામાં જે યુએનના સભ્ય નથી, છતાં પણ દુનિયાએ તેને દેશનું સ્થાન આપેલું છે. જેમ કે તાઇવાન, તાઇવાન જે છે તે યુએનનું સભ્ય નથી પરંતુ તે દેશ તરીકે આપણે સ્વીકારેલું છે. બીજું એક ઉદાહરણ જોઈએ, વેટિકન સિટી. તમને ખ્યાલ છે ક્રિશ્ચિયન માટેનું સૌથી મોટું ધાર્મિક સ્થળ છે. હવે વેટિકન સિટી જે છે તેનું નામ જ વેટિકન સિટી છે, છતાંય તે પોતે એક દેશ તરીકેની અલગ ઓળખ ધરાવે છે અને પોતે યુએનનું સભ્ય નથી. એવા બીજા પણ કેટલાક એક્ઝામ્પલ આપું કે જેમાં યુએનનું સભ્યપદ છે પણ જે દેશ તરીકે સ્વીકૃત નથી. ઉદાહરણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, ઇસ્ટોનિયા, લિટુઆનિયા, લિથુઆનિયા આ ત્રણે એક સમયે જ્યારે યુએસએસઆર અસ્તિત્વ ધરાવતું તેમના રાજ્યો હતા, તેમના પ્રદેશો હતા, અને આજે તેમની નોંધણી યુએનમાં દેશ તરીકે કરવામાં આવી છે, જે વાસ્તવમાં દેશ છે નહીં. તો ક્યાંક ને ક્યાંક યુએનનું સભ્યપદ હોવું અને ન હોવું તે દેશની વ્યાખ્યા માટે ફિટ બેસતું નથી. અને એટલા માટે જ આપણે એવું સ્વીકારી લઈએ છીએ કે દેશની વ્યાખ્યા એ લગભગ રાજ્યની વ્યાખ્યાને જ મળતી આવે છે. ટૂંકમાં તમે રાજ્ય બોલો કે દેશ બોલો એ બંને 99% સરખા છે, પણ દેશની બાબતમાં એક મુદ્દો વધી જાય છે. અને એક મુદ્દો એટલે શું કે દેશ એટલે એવો ભૌગોલિક ટુકડો જેની ચોક્કસ સીમાઓ છે, જેના ઉપર આપણું બંધારણ લાગુ પડે છે, જે સીમાની બહાર આપણું બંધારણ જઈ શકતું નથી. જ્યારે તમે એટલાસ જુઓ છો, જ્યારે તમે નકશાઓ ખરીદો છો અને જે બોર્ડર તમે જુઓ છો ભારત દેશની, તે બોર્ડર, તે સીમા એટલે આપણો દેશ, જેની બહાર આપણું બંધારણ જઈ શકતું નથી. હવે આવે છે છેલ્લી વાત, રાષ્ટ્ર એટલે શું. તો રાષ્ટ્ર જે છે તે સમજવું પ્રમાણમાં સહેલું છે. હવે તમે જુઓ આપણું બંધારણમાં આમુખ જોશો, આમુખમાં દેશ કે રાજ્ય શબ્દ નથી ઉપયોગ કરેલો, આપણે આમુખમાં રાષ્ટ્ર શબ્દનો ઉપયોગ કરેલો છે. આર્ટિકલ 38, 51, 51 એમાં પણ આપણે રાષ્ટ્ર શબ્દનો ઉપયોગ કરેલો છે. રાષ્ટ્ર જે છે તે વસ્તુનિષ્ઠ નથી, એ કોઈ વસ્તુ નથી. રાષ્ટ્રને તમે સ્પર્શી શકતા નથી, દેશની સીમાઓ તમે સ્પર્શી શકો છો, રાજ્યની સીમાઓ તમે જોઈ શકો છો, પરંતુ રાષ્ટ્રને તમે સ્પર્શ કરી શકતા નથી. રાષ્ટ્ર જે છે તે એક આત્મનિષ્ઠાનો ભાવ છે. આત્મનિષ્ઠાનો ભાવ એટલે પોતાનાપણ, લાગણી. સમાજ જ્યારે કોઈ એક બાબતને લઈને આંતરિક જોડાણ અનુભવે, એક બાબત અથવા એકથી વધારે બાબતને લઈને જ્યારે જોડાણ અનુભવે,
ત્યારે જે રચના થાય તેને આપણે રાષ્ટ્ર કહેતા હોઈએ છીએ. હવે જોડાણનું કારણ કોઈ પણ હોઈ શકે, એક ધર્મના લોકો જ્યારે ભેગા થાય તો તેમની વચ્ચે જે જોડાણ છે તે પણ રાષ્ટ્રભાવના છે. એક ભાષા બોલતા લોકો જ્યારે એકઠા થાય એમની વચ્ચે જે લાગણી છે તે પણ એક રાષ્ટ્ર છે. એક સંસ્કૃતિના લોકો, એમની ભાષા અલગ હોઈ શકે, એમના ધર્મ અલગ હોઈ શકે, છતાં એક સંસ્કૃતિને જો ધ્યાનમાં લાગતો તે પણ એક રાષ્ટ્રની ભાવના ઊભી કરતું હોય છે. જરૂરી નથી કે આ જોડાણ હોય અને ઓળખાણ હોય, ઓળખાણ વગરનું પણ જોડાણ હોય છે. જેમ કે આપણે ભારતીય લોકો જ્યારે વિદેશમાં જઈએ છીએ અને વિદેશમાં જ્યારે બે અલગ અલગ રાજ્યો એટલે કે પ્રાંતના લોકો, ધારો કે ગુજરાતી અને પંજાબી વ્યક્તિ જ્યારે અમેરિકામાં ભેગા થાય છે તો તેઓ વચ્ચે કોઈ ઓળખાણ નથી, પણ બંને એક જ સંસ્કૃતિ સાથે જોડાયેલા હોવાથી બંને જોડાણ અનુભવે છે અને બંને રાષ્ટ્ર ભાવના પણ અનુભવે છે. વિદેશમાં આપણે ગુજરાતી કે મરાઠી નથી, વિદેશમાં આપણે વે આર ઇન્ડિયન આપણે એવું બોલીએ છીએ, કારણ કે આપણે એક ચોક્કસ કારણથી બીજા સાથે જોડાયેલા. એક સરસ ઉદાહરણ આપું, યહૂદી લોકો 1948 પહેલા યહૂદી લોકો દુનિયામાં છૂટા છવાયા વહેંચાયેલા હતા, અલગ અલગ જગ્યાએ રહેતા હતા. તેમની પાસે કોઈ ચોક્કસ ભૌગોલિક પ્રદેશ એટલે કે રાજ્ય નહોતું, એટલે કે દેશ પણ નહોતો જ્યાં યહૂદીઓ રહી શકે. 1948 જ્યારે ઇઝરાયલની સ્થાપના થઈ અને ઇઝરાયલ પોતાને યહૂદી રાષ્ટ્ર ઘોષિત કર્યું, જો યહૂદી રાષ્ટ્ર ઘોષિત કર્યું તો દુનિયાના ઘણા બધા યહૂદીઓ અલગ અલગ જગ્યાએથી ઇઝરાયલમાં સ્થિર થવા માટે આવી ગયા, કેમ કે એ પોતાની ઓળખ છે. એક યહૂદીપણાથી જોડાયેલા લોકોનો એ જમીનનો ટુકડો એટલે આપણું ઇઝરાયલ. એવી જ એક બીજી માંગ તમને કહી દઉં, કુર્દ લોકો, આજે એમની પાસે પોતાની જમીન કે પોતાનો દેશ નથી, પણ કુર્દ લોકો જે છે તે ઈરાન, ઈરાક અને તુર્કની વચ્ચે ફેલાયેલા છે, અલગ અલગ પ્રદેશોમાં રહ્યા છે. તેઓ કુર્દિસ્તાનની માંગ પણ કરે છે. તો આ લોકોને જો પોતાનો એક જમીનનો ટુકડો મળી જશે, એક વિસ્તાર મળી જશે, તો તે પણ શું થઈ જશે, કુર્દિસ્તાન બની જશે, એક ભાવનાથી જોડાયેલા લોકો એટલે કે રાષ્ટ્ર. તો આ રીતે રાષ્ટ્રની રચના થાય છે. એક જ રાજ્યમાં અનેક રાષ્ટ્રો હોઈ શકે છે. ઉદાહરણ તરીકે જોઈ લો, ભારત, ભારતની અંદર વિવિધ પ્રકારની ભાવનાઓથી લોકો એકબીજા સાથે જોડાયેલા છે અને દરેક પોતાના રાષ્ટ્રપ્રેમ સાથે પણ જોડાયેલા છે. તો ધર્મથી જોડાયેલા લોકો હોય, ભાષાથી જોડાયેલા લોકો હોય, સંસ્કૃતિથી સાથે જોડાયેલા લોકો હોય, એક જ જમીન ઉપર રહેતા હોય, એક જ દેશમાં રહેતા હોય, પણ એક દેશ કે એક રાજ્યમાં અલગ અલગ રાષ્ટ્ર પણ હોઈ શકે છે. તો આ ચાર શબ્દોની જે સમજણ છે તે ખૂબ જરૂરી છે. અને એટલે જો મેં ઉદાહરણ તરીકે અહીં લખેલું છે, આપણે રાષ્ટ્રગીત કહીએ છીએ, આપણે દેશગીત નથી બોલતા, આપણે રાજ્યગીત નથી બોલતા, રાષ્ટ્રગાન શબ્દ બોલીએ છીએ, રાષ્ટ્રધ્વજ શબ્દ બોલીએ છીએ. આપણું રાષ્ટ્રીય પ્રાણી છે, રાષ્ટ્રીય વૃક્ષ છે, રાષ્ટ્રીય ફૂલ છે, કારણ કે રાષ્ટ્રમાં ભાવના જોડાયેલી છે. તો મિત્રો, આશા રાખું છું કે આ ચાર શબ્દોની સમજણ જે આપણે જોઈ, રાજ્ય કોને કહેવાય, પ્રાંત કોને કહેવાય, દેશ કોને કહેવાય અને રાષ્ટ્ર કોને કહેવાય, તે આપને સમજમાં આવી હશે. અહીં મારો આજનો લેક્ચર હું પૂરો કરું છું. જો આપને મારો લેક્ચર પસંદ આવ્યો હોય તો આપના અભિપ્રાય મારી યુટ્યુબ ચેનલ ઉપર અથવા તો આપને સ્ક્રીન પર દેખાતા નંબર 7575060101 ઉપર આપશો તો ખૂબ ગમશે. ફરી પાછા મળશું ટૂંક સમયમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી આવજો. નમસ્કાર.